અમરોલીમાં કિન્નર બની બેઠકે વિધિના બહાને રૂપિયા છન્નું હજારના દાગીના તફડાવ્યા અમરોલી સાઈડ રોડ સાંઈરો હાઉસમાં રહેતા અશ્વિનભાઈ સેલિયા હીરાના કારખાનામાં કામ કરે છે તેમના પત્ની ભાવનાબેન મંગળવારે સવારે ઘરે હતા ત્યારે બે કિન્નર આવ્યા હતા જેથી ભાવનાબેને પાડોશી પાસેથી લાવી રૂપિયા સો દાપુ આપ્યું હતું જોકે બંને કિન્નરોએ ભાવનાબેનને તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે પરંતુ તેના માટે અમારે એક વિધિ કરવી પડશે તે વિધિ કરવા માટે તમારા પાંચ સોનાના દાગીના લઈ આવો અને અમે ચાર રસ્તે જઈ વિધિ કરી આપી તેવી વાતો કરી તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા કિન્નરોની વાતોમાં માં આવીને ભાવનાબેને તેમને છન્નું હજાર સાતસો પચાસ ની કિંમતના સોનાના દાગીના આપી દીધા હતા દાગીના લઈ કિન્નરો વિધિ કરીને અડધો કલાકમાં પરત આપી જશું તેવું કહી પલાયન થઈ ગયા હતા ત્રણ કલાક બાદ પણ તેઓ પરત નહીં આવતા ભાવનાબેને તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા આખરે બુધવારે તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ભાવનાબેનની ફરિયાદ બાદ અમરોલીના પીએસઆઈ જે કે બારિયા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં કિન્નરો જે રિક્ષામાં આવ્યા હતા તેના નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી પૂછપરછ કરતા કિન્નરો સ્ટેશન નજીકની હોટેલમાં રોકાયા હોવાનું સામે આવતા પોલીસે કરી ધરી રાજકોટના તરઘડીના બાબુ પરમાર અને મહેશનાથ પરમારને ઝડપી પાડ્યા હતા પોલીસે દાગીના કબજે કર્યા હતા બાબુ સામે નવ અને મહેશનાથ સામે અલગ અલગ પંદર ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે રમેશ ગા જનસાક્ષી ન્યુઝ સુરત